ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર બીજું ચેપ્ટર માહિતીનું નિરૂપણ, એમાં આવૃત્તિ વિતરણ દાખલા આપણે જોઈ ગયા છે. હવે આપણી બીજી રીત છે કોષ્ટક રચનાની રીત. આ કોષ્ટક રચનાની રીત એટલે જે ગુણાત્મક માહિતી સંખ્યામાં આપણે રજૂ કરી શકતા નથી, માત્ર કોષ્ટક દ્વારા એને રજૂ કરી શકાય છે. જુદા જુદા ગુણધર્મો કે લક્ષણોના આધારે એનું કોષ્ટક બનાવીને દાખલાઓ તૈયાર કરવામાં આવે છે, બરાબર. તેમાં માત્ર લક્ષણો કે ગુણધર્મોના આધારે જુદા જુદા વર્ગો કે સમૂહમાં વર્ગો વિભાજિત કરવામાં આવે છે. એના લક્ષણો પ્રમાણે, એના ગુણધર્મો પ્રમાણે તે એ વર્ગીકરણના બે પ્રકાર છે. એક તો સાદું કોષ્ટક, એટલે માત્ર એક ગુણધર્મના આધારે જે કોષ્ટક બનાવવામાં આવે એને આપણે સાદું કોષ્ટક કહીશું. ત્યારબાદ બહુધા કોષ્ટક, એટલે કે બે કે તેથી વધારે ગુણધર્મો હોય, વધારે ગુણધર્મો હોય એનું જે કોષ્ટક બનાવવામાં આવે તો એને આપણે બહુધા કોષ્ટક કહેવામાં આવે છે. તો એ રીતે આપણે કોષ્ટકના જુદા જુદા પ્રકાર છે તે આપણે જોઈએ. ગુણાત્મક માહિતીના અવલોકનો વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. ગુણાત્મક અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરવા ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે અને તેને સામાન્ય રીતે કોષ્ટક રચના દ્વારા પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વર્ગીકરણના બે પ્રકાર છે, સાદું વર્ગીકરણ અને બહુધા વર્ગીકરણ. એક ગુણધર્મના આધારે જે વર્ગીકરણ કરવામાં આવે એને સાદું વર્ગીકરણ કહેવામાં આવે છે, જ્યારે બહુધા કોષ્ટક અથવા ગુણધર્મ એટલે કે જ્યારે બે કે તેથી વધુ ગુણધર્મ ધરાવતા હોય તેવા કોષ્ટકને બહુધા કોષ્ટક કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કોષ્ટક રચનાના પ્રકાર અને તેનો ઉપયોગ સંખ્યાત્મક માહિતી કે ગુણાત્મક માહિતીના વર્ગીકરણ ધોરણે નક્કી કર્યા બાદ વર્ગીકૃત માહિતીને કોષ્ટકના રૂપમાં ગોઠવવામાં આવે છે. સંખ્યાત્મક માહિતી માટેનું સાદું કોષ્ટક એ તેનું આવૃત્તિ વિતરણ છે અને દ્વિચલ માહિતીના આવૃત્તિ વિતરણને વિવિધ કોષ્ટક કહે છે, જેનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં નથી. કોષ્ટક રચનાનો ઉપયોગ આપેલ વિસ્તૃત માહિતીને વ્યવસ્થિત અને સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય છે, જે તે અભ્યાસમાં તપાસ હેઠળની જરૂરી માહિતીનો જ ઉપયોગ થતો હોવાથી સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. નંબર 3, કોષ્ટક રચનામાં જે માહિતીની સરખામણી કરવાની હોય તેની પાસે ગોઠવવાની હોવાની સરખામણી સરળતાથી કરી શકાય છે. નંબર 4, કોષ્ટક રચનામાં હાર અને અથવા સ્તંભની માહિતીના કિંમતનો સરવાળો કરવાનો હોવાથી માહિતીના વર્ગીકરણમાં સરળચૂક થઈ હોય તો પણ તે ભૂલ સહેલાથી સુધારી શકાય છે. નંબર 5, કોષ્ટક રચનાની માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા અને સુસંગતા રહે છે. હવે આપણે કોષ્ટક રચનાના માર્ગદર્શન નિયમો જોઈએ તો સામાન્ય રીતે સરળતાથી કોષ્ટક બનાવી શકાય તે માટે એના સર્વસામાન્ય નિયમો છે કે નંબર 1, કોષ્ટકને યોગ્ય શિક્ષક હોવું જોઈએ. નંબર 2, કોષ્ટકમાં આવતી હાર અને સ્તંભનો શિક્ષક સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ. જો આંકડા મોટા હોય તો તેને 100,000,00,000 કે કરોડમાં દર્શાવવા જોઈએ. કોષ્ટકમાં પરસ્પર સંબંધી દર્શાવાતી માહિતી આ આસપાસે એવી રીતે મૂકેલી હોવી જોઈએ કે જેથી તેનું વિશ્લેષણ સરળતાથી કરીને પરિણામો તારવી શકાય છે. નંબર 5, મુખ્ય ગુણધર્મો જુદા પડે તે દર્શાવવા માટે યોગ્ય લીટીઓ દોરવી જોઈએ. નંબર 6, મુખ્ય અને ગુણધર્મો દર્શાવતા ખાતાઓના સરવાળા ખાનામાં હોવા જોઈએ. કોષ્ટકના અને માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ. પાકું કોષ્ટક બનાવતા પહેલાં કાચું કોષ્ટક બનાવવું જોઈએ. સામાન્ય રીતે જેટલી માહિતીની એકસાથે દર્શાવી તેટલી સરખામણી, ગણતરી અને વિશ્લેષણ સરળ બને, પરંતુ વધુ પડતી માહિતી એકસાથે દર્શાવવાનું બદલે જુદા જુદા કોષ્ટક દ્વારા દર્શાવવી જોઈએ. તો આ રીતે કોષ્ટક રચનાના સામાન્ય સર્વસામાન્ય નિયમ છે. હવે આપણે સાદું કોષ્ટક અથવા બે ગુણધર્મ ધરાવતો હોય તેવું કોષ્ટક કઈ રીતે તૈયાર કરવામાં આવે તે આપણે જોઈએ. તો દાખલા તરીકે આપણે જોઈએ, એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારીઓમાં 60% સ્ત્રીઓ હતી, બાકીના 40% પુરુષો હતા. 50% પુરુષો પરણિત હતા, જ્યારે પરણિત અને અપરણિત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 હતું. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે
કોઈપણ રકમમાં જ્યારે કોષ્ટક બનાવે કે ત્યારે પહેલાં રકમની અંદર મુખ્ય ગુણધર્મો કયા છે અને પેટા ગુણધર્મો કયા છે તે સર્વપ્રથમ જોઈ લેવા પડે. તો સામાન્ય રીતે આપણે અહીંયા આ દાખલાની અંદર જોઈએ કે જાતિ પુરુષો અને સ્ત્રી આપ્યો છે, બરાબર 40% કર્મચાર, 60% સ્ત્રીઓ હતી અને બાકીના પુરુષો હતા 40%. એટલે જાતિ પુરુષો અને સ્ત્રી. ત્યારબાદ બીજો એક ગુણધર્મ આપણને આપ્યો છે કે 50% પુરુષો પરણિત હતા, જ્યારે પરણિત અને અપરણિત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 હતું. એટલે પરણિત અને અપરણિત એનો મુખ્ય ગુણધર્મ છે ને વૈવાહિક દરજ્જો કહેવાય. વૈવાહિક દરજ્જો એટલે મુખ્ય એનો ગુણધર્મ છે, જ્યારે એના પેટા ગુણધર્મ છે પરણિત અને અપરણિત. ત્યાં પહેલું આપણે જોયું જાતિ, જાતિમાં પુરુષ સ્ત્રી અને કુળ. હવે આપણે આ રીતે કોષ્ટક આપણે બનાવવાનું છે. તો કોષ્ટક બનાવતા પહેલાં એનું મથાળું પણ લખવામાં આવે કે એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારી જાતિ અને વૈવાહિક દરજ્જો મુજબ સંખ્યા દર્શાવતું કોષ્ટક. હવે જાતિ એટલે પુરુષ સ્ત્રી અને કુળ, એ રીતે કોષ્ટક બનાવે છે. વૈવાહિક દરજ્જો પરણિત અપરણિત અને કુળ. આ રીતે કોષ્ટક તૈયાર થયા બાદ આપણે દાખલાની અંદર રકમ વાંચતા જવાનું. એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારી એટલે ટોટલ આવશે કુલ 40. 40 કર્મચારી 60% સ્ત્રીઓ હતી એટલે 40 ના 60% એટલે આ 24. 40માંથી તમે 24 બાદ કરો તો બાકીના પુરુષો મળે એટલે 16. તો આ રીતે હવે 50% પુરુષો પરણિત હતા. કુલ પુરુષો આપણી પાસે કેટલા છે તો 16. 16 ના 50% એટલે 8, અડધા. તો બાકીના પરણિત અને અપરણિત બંને અડધા હતા, 8 અને 8 એટલે ટોટલ 16 થાય 50%. એટલે હવે આપણે જો સ્ત્રીનું પ્રમાણ જે આપ્યું છે તે જોઈ લઈએ. પરણિત અને અપરણિત સ્ત્રીનું પ્રમાણ 5:3 છે એટલે ટોટલ પ્રમાણ આપણને 8 થાય. 5 ને 3 8 એટલે જે સ્ત્રી આપણે સ્ત્રીઓ આપી છે એ 24. 24ને આપણે એ રીતે વેચવાનું છે કે 5:8 3 પ્રમાણમાં વેચવાનું છે એટલે ટોટલ પ્રમાણ 8 એટલે 5 અષ્ટમાંશ × 24 = 15. એ જ પ્રમાણે અપરણિત 3 અષ્ટમાંશ × 24 = 9. તો 9 અને 15 જે સંખ્યા આવી ત્યાં પરણિત 15 અને અપરણિત 9 ટોટલ 24. તો આ રીતે કોષ્ટક આપણે તૈયાર કરવાનું થાય છે. એને આપણે બે ગુણધર્મો છે, ત્યારબાદ 3 ગુણધર્મો કે 4 ગુણધર્મો અલગ અલગ ગુણધર્મો હોય એ પ્રમાણે આપણે અગાઉ જોઈશું.